જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ આઈ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હું ગદેથરિયા વસંતભાઈ ધોરણ નવના સામાજિક વિજ્ઞાનમાં પાઠ સાત તો ભારત પાઠ બીજો અગાઉ આપણે જોયું કે ભારત દેશને આઝાદી મળી ત્યાંથી અખંડ ભારતની રચના કરવા માટે પાંચસો ને બાસઠ દેશી રાજ્યો જે છે એને ભેળવવા માટેના પ્રયત્ન કર્યા અને આપણને ઓગણીસો ને પચાસ સુધીમાં સફળતા પણ મળી અને આપણે ભારત દેશને પ્રજાસત્તાક રાષ્ટ્ર જે જાહેર કર્યું હવે પછી ભારતના કેટલાક ભાગ એવા છે કે જે ફ્રેન્ચ કંપની અને પોર્ટુગીઝોના હાથમાં એ ઘણા પ્રદેશોની સત્તા હજી હતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ સુધીમાં ભારત દેશના રાજ્યો ભયડા પછી યુરોપીય સામ્રાજ્યની હકુમત નીચે રહેલા જે પ્રદેશો છે એ પ્રદેશોને પણ ભારતની સાથે ભળી જવા માટે ભારતીય સરકારે અનુરોધ કર્યો સ્વાભાવિક છે કે જે વ્યક્તિના હાથમાં સત્તા હોય અને એ સત્તા બીજાને સોંપી દેવી એ ઘણું મુશ્કેલ છે આમ જોઈએ તો અંગ્રેજો કરતા ફ્રેન્ચો અને પોર્ટુગીઝો છે એ ઘણા બધા સારા હતા કે જેને ભારત દેશનું ઓછામાં ઓછું શોષણ કર્યું અંગ્રેજો કરતા તો આવા શાંત પડેલા રાજ્યોને શરૂઆતની અંદર છે એ ઢંઢોળવા એના કરતા મહત્વના જે રાજ્યો છે એને ભેળવવા આપણે યોગ્ય ગણ્યું અને એ રીતે અખંડ ભારતની રચના છે આપણે કરી ભારતે ફ્રેન્ચ અને પોર્ટુગીજોને અનુરોધ કર્યો તો સ્વાભાવિક છે કે સરળતાથી એ લોકો આપણને એ સત્તા સોંપી ન દે પોર્ટુગીજોના શાસન નીચે દીવ દમણ અને ગોવા અને ફ્રેન્ચોના શાસન નીચે ભારત દેશના અત્યારના જો રાજ્યો ગણી તો તામિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ અને ચેન્નાઈ જેની પાસે હતા પોંડુચેરી જેને આપણે કહી છે તો ફ્રેન્ચોની સાથે જ્યારે ભારત દેશને ભળી જવાની વાત કરી તો પોન્ડુચેરીની અંદર છે એની પ્રજાએ સભાઓ ભરી આંદોલન ચલાવી અને ફ્રેન્ચ સરકારની જે શાસન વ્યવસ્થા છે એને એમ કહી દીધું કે તમે ભારત છોડો એટલે સ્પષ્ટપણે આપણને ખબર પડી ગઈ કે આ ફ્રેન્ચના શાસન કે સામ્રાજ્ય નીચે રહેલા જે રાજ્યો છે એ રાજ્યોની પ્રજા પણ એ ભારતની સાથે એ જોડાવા માગે છે તો પંડિચેરીની અંદર આ લોકોએ જ્યારે આ કામ કર્યું છે ત્યારે યનમ પ્રદેશની અંદર પણ છે કામચલાઉ સરકાર સ્થાપી અને ફ્રેન્ચો પાસેથી સત્તા લઈ અને ભારતમાં ભળી જવા માટેની વાત આંધ્રપ્રદેશના લોકો ત્યારે એને યનમ કહેતા અત્યારે એને કહેવાય છે આંધ્રપ્રદેશ તો એણે છે આવા પ્રકારની માગણી કરી ઓગણીસો ને પચાસ સુધી યુરોપીય સામ્રાજ્ય નીચે રહેલા જે પ્રદેશોને ભારતની સાથે જોડાવવા માટે શાંતિથી એની સાથે એ સમજૂતી કરવા માટેના પ્રયત્ન કર્યા પણ એ પ્રયત્નમાં સફળતા ન મળી એટલે ત્યાંની પ્રજાએ પણ છે આંદોલન છેડા અને ભારતમાં ભળી જવા માટેના પ્રયત્ન કર્યા ફ્રેન્ચોને ખબર પડી કે હવે આ અમારા સામ્રાજ્ય નીચે રહેલી પ્રજા પણ અમારી શાસન વ્યવસ્થાને સ્વીકારવા માગતી નથી એટલે એણે ભારતની સાથે પ્રજાની તીવ્ર ઈચ્છા હતી તો ભારતને સુપ્રત કરી નાખવા માટેની એ વાટાઘાટો એણે એ ચાલુ કરી અને ભારતને પોતાના પ્રદેશો સોંપવા માટેની એ દરખાસ્ત એટલે કે રજૂઆત કરી અથવા તો એની સાથે એ સમજૂતી કરી એ સમય દરમિયાન પાંચ મહત્વના રાજ્યો એને પુડુચેરી પછી કરાઈકલ યનમ ચંદ્રનગર અને માહે આ પાંચે પાંચ જે રાજ્યો છે એ રાજ્યોની પ્રજાની તીવ્ર ઈચ્છા હોવાના કારણે ન છૂટકે ફ્રેન્ચ સરકારે આ ભારતને સુપ્રત સંસ્થાઓ છે એ સુપ્રત કરી દેવા માટેની વાટાઘાટો ચાલુ કરવી પડી અને એ પાંચે પાંચ પ્રદેશો ભારતની સાથે ભેળવવામાં આવ્યા પણ ભારતે એ સમય દરમિયાન પોન્ડિચેરી પુડુચેરી એટલે પોન્ડિચેરી કરાઈકલ એટલે તમિલનાડુ યનમ એટલે આંધ્રપ્રદેશ ચંદ્રનગર એટલે કલકત્તા અને માહે એટલે કેરળ તો એ સમય દરમિયાનની જે પોચેરી છે એને કેન્દ્રશાસિત સંઘીય પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો એને ભારતની સાથે ભેળવીને નહીં પણ એ કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ એને જાહેર કરવામાં આવ્યું અને આ પાંચે પાંચ પુડુચેરી કરાઈકલ યનમ ચંદ્રનગર અને માહે આ પાંચે પાંચ રાજ્યનું વડું મથક છે એ પોંડુચેરી રાખવામાં આવ્યું એટલે આજની તારીખમાં પણ પોન્ડિચેરીને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પણ છે એ ઓળખીએ છીએ એટલે આ રીતે ફ્રેન્ચ અને પોર્ટુગીઝનના તાબાના એ પ્રદેશો પણ ભારત દેશે છે ભેળવી દીધા રહી દીવ દમણ અને ગોવાની વાત પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહીના જૂથો એ દીવ દમણ અને ગોવાની અંદર છે એ પ્રવેશ કર્યો કે ભાઈ ફ્રેન્ચ ફ્રેન્ચોએ તો સરળતાથી એના પ્રદેશો આપી દીધા પોર્ટુગીઝો છે એ થોડાક જીદી નીકળ્યા એટલે ન છૂટકે આઝાદીના લડવૈયા હોય આ પ્રદેશોને ભારતની સાથે ભેળવવા માટે એના પ્રદેશોમાં પ્રગ કરવો પડ્યો અને એને ગોવા આંદોલન તરીકે ઓળખવામાં આવે છે આ ગોવા આંદોલનની અંદર ઘણા બધા સત્યગ્રાહી સત્યગ્રાહીઓ શહીદ થયા અને પોર્ટુગીઝના લોકોએ એટલે કે પોર્ટુગલોગીજોએ દીવ અને ગોવા માટે બચાવવા માટેના પ્રયત્ન કર્યા જ્યારે ભારતે છે એને ભારત સાથે ભેળવી દેવા માટેના પ્રયત્ન કર્યા પરિસ્થિતિ વધારે ગંભીર બની સ્ફોટક બની એટલે ન છૂટકે છેવટે ભારતે એ લશ્કરનો સહકાર લેવો પડ્યો અને ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ એક ઓપરેશન વિજય શરૂ કરી અને લશ્કરી ટુકડી ત્યાં મોકલી અને અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસાઠ ના દિવસે જ્યારે એ ટુકડી મોકલવામાં આવી એને માત્ર દોઢ દિવસની અંદર જ આ પોર્ટુગીઝના પ્રદેશોને એ હસ્તગત કરી અને ભારતની સાથે ભેળવી દેવામાં આવ્યા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોર્ટુગીઝનો ત્યાંના જે ગવર્નર છે ડી સિલ્વાસ એને ઓગણીસમી ડિસેમ્બરે રાતે શરણાગતિ સ્વીકારી અને પોતાના તાબા નીચે રહેલા આ બધા પ્રદેશોને છે એ ભારતને સુપ્રત કરી દીધા અને ભારતના બંધારણના એ બારમા સુધારા મુજબ દીવ દમણ ગોવા દાદરા નગર હવેલી એ ભારતીય સંઘમાં જોડવી દેવામાં આવ્યા અને ત્યાર પછી આ જે પ્રદેશો છે એને પણ એ કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો છે એ આપવામાં આવ્યો એમાં ખાસ કરીને એ ગોવાને એટલે એમાંથી એ દાદરાનગર હવેલીનું મુખ્ય મથક સીલવાસ રાખ્યું દમણ અને દીવનું મુખ્ય મુખ્ય મથક છે એ દીવ રાખ્યો અને દમણ રાખ્યું અને ગોવાનું મુખ્ય મથક છે એ પણજી રાખી અને આ રીતે પોર્ટુગીજોને સામ્રાજ્યમાં રહેલા પ્રદેશોને છોડાવી અને ભારત દેશની સાથે એ ભેળવી દેવામાં આવ્યા

અને કેટલાક પ્રદેશો અંદર એ ભાષાના ધોરણે પણ રાજ્યોની પુનઃ રચના કરવા માટેની એ પણ એ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી એકીકરણ થયા પછી મુખ્ય એ ચાર વિભાગ એના પાડવામાં આવ્યા આ રીતે ચાર વિભાગો પાડ્યા અવર્ગના રાજ્યો બ વર્ગના રાજ્યો ક વર્ગના અને વર્ગના રાજ્યો અવર્ગની અંદર છે મુંબઈ આસામ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મદ્રાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો બ વર્ગના રાજ્યો જે છે એ રાજ્યોની અંદર છે એ બીજા આઠ રાજ્યો જમ્મુ કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મધ્ય ભારત રાજસ્થાન સૌરાષ્ટ્ર ત્રાવણકોર અને કોચીન અને પેપસુ કે જે પતિયાલા અને પંજાબના કેટલાક પ્રદેશોનો સમાવેશ આ પેપ્સો અંદર થતો હતો એ સમય દરમિયાન તો આ આઠ રાજ્યોને છે એ બ વર્ગની અંદર સમાવેશ કરવામાં આવ્યો ત્યાર પછીના દસ રાજ્યો એવા છે કે જેને ક વર્ગની અંદર મૂકવામાં અજમેર ભોપાલ કોર્ગ દિલ્હી કાશ્મીર હિમાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર અને વિંધ્ય પ્રદેશને છે આ ક વર્ગની અંદર મૂકવામાં આવ્યો અને ચોથો વિભાગ છે એ ડ વર્ગના રાજ્ય તરીકે એમાં અંદામાન વિભાગોની રાજ્યની રચના કરી ચારે ચાર રાજ્યો વિભાગ ભારત દેશના અભિન્ન અંગ હતા આ બહુ અગત્યની વાત છે પણ મહત્વની વાત છે કે તમામ પ્રકારના રાજ્યોનો દરજ્જો છે એક સમાન નહોતો કારણ કે અંગ્રેજો એ પોતાના એકસો ને શાસન વ્યવસ્થા દરમિયાન ભોગે સમૃદ્ધ બનાવવા ભારત દેશના જે પ્રદેશો સમૃદ્ધ હતા એનો વિકાસ વધારે કર્યો જે પ્રદેશો સમૃદ્ધ નહોતા એનો વિકાસ નહીં વધ એની એ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલી એટલે આઝાદીના સમય દરમિયાન ભારત દેશની અંદર જ એ પ્રદેશો પ્રદેશો વચ્ચે ઘણી બધી અસમાનતા હતી વિકાસની દ્રષ્ટિએ આ આર્થિક વિકાસ હોય કે સામાજિક હોય કે એન કેન એમાં તફાવત તો જે રાજ્યની જેવા પ્રકારની પરિસ્થિતિ એ પ્રમાણે એ રાજ્યોને અલગ અલગ વિભાગની અંદર છે મૂકવામાં આવ્યા ભારતના રાજ્ય બંધારણનો અમલ ઓગણીસો ને પચાસમાં થયો એ વખતે આપણે ઉપર પ્રમાણે દર્શાવ્યા એવા પ્રકારના રાજ્યો એ ચાર વિભાગોમાં વેચી અને ભારતની અર્થવ્યવસ્થાને સ્થળે પાડવા માટેના પ્રયત્નો એ કાયમી નહોતા એ કામ ચલાવ હતા કારણ કે આ કામ ચલાવ સરકાર રાજ્યોનો વિભાગ પડ્યા પછી ભાષાના ધોરણે કેટલાક પ્રદેશોની માગણીઓ છે બળવતર બની અને એ બનતા જવાહરલાલ નહેરુ એ સમય દરમિયાન એ રાજ્ય પંચની રચના કરી રાજ્ય પુનરચના પંચ અને એ પંચની અંદર ત્રણ વ્યક્તિની મુયકા આ જે પંચ છે એમાં ત્રણ વ્યક્તિને છે એ એક અફઝલ અલી એને ચેરમેન બનાવવા એને મદદરૂપ થઈ શકે તેવા બે બીજા વ્યક્તિઓ એક હૃદયનાથ કુંજરો અને બીજા છે કે એમ પરિકર આ ત્રણેય વ્યક્તિઓ અફઝલ અલીના નેતૃત્વ પદ નીચે ભારત દેશની અંદર ભાષાના ધોરણે ફરીથી કેવી રીતે રચના કરવી એની જવાબદારી આ પંચને સોંપવામાં આવી અને આ પંચે શું કર્યું તો કે એ પંચે ભલામણો કરી કેના આધારે તો કે દેશની અંદર વિવિધ પ્રજાના અભિપ્રાયો લીધા એના મંતવ્યો એની રજૂઆતો પત્ર દ્વારા કે મુલાકાત કરી એના સૂચનો છે પ્રાપ્ત કર્યા અને સૂચનો પ્રમાણે છે ભલામણ કરી કે કયા પ્રદેશને કયા પ્રદેશની સાથે ભેડવું હતું એમાં એ મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય એમાં મહારાષ્ટ્રને ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય દ્વિભાષી એટલા માટે કે મહારાષ્ટ્ર રાજ્યની ભાષા મરાઠી અને ગુજરાત સૌરાષ્ટ્રની ભાષા ગુજરાતી અને પરિણામે આવું દ્વિભાષી બે ભાષા ધરાવતો હોય તેવા પ્રકારનું રાજ્ય છે એ સમય દરમિયાન એ અમલમાં આવ્યું અને મુંબઈને એની રાજધાની બનાવવામાં આવી આવો નિર્ણય આ પંચ દ્વારા લેવામાં આવ્યો અને એ ખરડાને લોકસભા રાજ્યસભામાં મંજૂર કરી અને રાષ્ટ્રપતિની સંમતિ લઈ અને ઓગણીસો ની અંદર છે આ ધારો છે એ બનાવવામાં આવ્યો આજે પણ આપણે જોઈ છે ગુજરાત મહારાષ્ટ્ર થી એટલે કે જુદું થઈ ગયું છતાંય આપણા તમામ પ્રકારના કાયદામાં મુંબઈ શબ્દ મુંબઈ કાયદાના અનુસંધાને મુંબઈ કાયદા પ્રમાણે આ શબ્દ હજી આજની તારીખમાં પણ લાગે છે આમ જુદા જુદા અ વર્ગ બ વર્ગ ક વર્ગ કે ડ વર્ગના જે રાજ્યો એ નાબૂદ કરી અને ભારતના બંધારણના પ્રથમ પરિશિષ્ટની અંદર સુધારા કરવામાં આવ્યા અને એમ કરીને ભારતને બે વિભાગમાં વેચવામાં આવ્યું એક ઘટક રાજ્યો આ રીતે છે નક્કી કરવામાં આવ્યું ભાષાના ધોરણે જયારે એને શરૂઆત થઈ તો ઘટક રાજ્યો છે એ ચૌદ છે અને

કાયદો પસાર કરવાની ફરજ પડી અને ઓગણીસો સાહીઠ ના એપ્રિલની પચીસમી તારીખે તે માન્યતા આપી કેન્દ્ર મુંબઈમાંથી ગુજરાત એને એ મંજૂરી આપી કે ભાઈ આજથી એ મુંબઈની અને ગુજરાતની વચ્ચે જે સંબંધો છે અથવા તો એક રાજ્ય છે એના વિભાજન કરવા ભાષાના ધોરણે કારણ કે ત્યાંની મરાઠી ભાષા આપણી ગુજરાતી ભાષા તો આ રીતે ભારત સરકારે પચીસમી તારીખે એ જાહેર કર્યું કે ઓગણીસો ને સાઠમાં કે મુંબઈ અને ગુજરાત રાજ્ય છે અલગ બને અને ગુજરાત પેલી મે ગુજરાત રાજ્યની રચના થઈ ગુજરાત રાજ્યનો જન્મદિવસ અને આપણે પહેલી મેને દર વર્ષે એ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઓળખીએ છીએ મુંબઈમાંથી ગુજરાત જે અલગ થયું એમ એ સમય દરમિયાન આસામમાંથી મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ આવા સાત રાજ્યો કે જેને સેવન સિસ્ટર તરીકે અથવા તો સાત બહેનો તરીકે ઓળખવામાં આવે છે એક જ રાજ્યમાંથી આવા પ્રકારના એ રાજ્યોનું છે એ અસ્તિત્વ થયું તો એને સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે મોટા રાજ્યોમાંથી નાના અલગ રાજ્યો કરવાની માગણી સતત ને સતત એ આજની તારીખ સુધી ચાલુ આપણને જોવા મળે છે એમાં બે હજારની ની સાલમાં ઈસવીસન બે હજારની ની અંદર ત્રણ રાજ્યો છે અલગ અસ્તિત્વમાં આવ્યા એમાં પેલું છે એ બિહારમાંથી એ ઝારખંડ છૂટું પડ્યું બિહારમાંથી ઝારખંડ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અથવા તો ઉત્તરાચલ અને ખાસ કરીને ત્રીજો જે રાજ્યનો વિભાગ આપણો છે એ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ આવા રાજ્યોનો જે વિભાજન એ બે હજારની સાલમાં એક સાથે ત્રણ રાજ્યોનું જે વિભાજન થયું અને એને સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવવા માંડ્યું આ પછી બે હજાર ચૌદની ની અંદર આંધ્રપ્રદેશમાંથી તેલંગણા આંધ્રપ્રદેશ જે રાજ્ય હતો એનો તેલંગાણા રાજ્ય છે એ અસ્તિત્વમાં આવ્યું અને આજની તારીખમાં પણ હજી મુંબઈમાંથી અલગ વિદર્ભ રાજ્યની માગણી છે એ ચાલુ જ છે આમ ભારત દેશની અંદર એ આજે જોઈએ તો ઓગણત્રીસ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દિલ્હી છે રાજ્ય છે એ એક રાષ્ટ્રીય રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું આમ જેને આપણે સાત કેન્દ્ર શાસિત પ્રદેશો કહી છે એમાંનું આ દિલ્હી પણ દિલ્હીને છેવટે આ રીતે એક અલગ રાજ્ય તરીકે કે રાજધાની તરીકે છે એ અલગ કરવામાં આવ્યું એટલે આજે ઓગણત્રીસ રાજ્યો છ એ કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાની આવી રીતે એ કુલ એ છત્રીસ રાજ્યો વર્તમાન સમયની અંદર એ ભારતમાં અસ્તિત્વમાં આવ્યા અને એ ભારતનું છે એ નિર્માણ થયું તો મિત્રો આજે આપણે સાતમા પાઠનો પાઠ બીજો એ પૂર્ણ કરી છે આવતા પીરિયડમાં પાર્ટ ત્રીજો છે એ લેશું જય સ્વામિનારાયણ